બીજ વિશે જોઈએ તો સૌથી પહેલા તો જોઈએ કે બીજ એટલે શું. તો બીજ એટલે ફલિત અંડક, તેને કહેવામાં આવે છે બીજ. હવે બીજની રચના જોઈએ આકૃતિ ઉપરથી. બીજની આજુબાજુ જે આવરણ હોય છે તેને કહેવામાં આવે છે બીજાવરણ. ત્યારબાદ બીજાવરણ ઉપરાંત બીજમાં કેટલીક રચનાઓ હોય છે, તેમાં સૌથી પહેલા જોઈએ ભ્રૂણ. તો ભ્રૂણમાં જે ભ્રૂણાગ્ર છે, એટલે કે ભ્રૂણનો અગ્રભાગ, આ છે ભ્રૂણાગ્ર. તો ભ્રૂણાગ્ર માંથી થાય છે પ્રરોહ તંત્રનો વિકાસ. ભ્રૂણના ભ્રૂણાગ્રમાંથી પ્રરોહ તંત્રનો વિકાસ થાય છે. જ્યારે ભ્રૂણના મૂળમાંથી એટલે કે ભ્રૂણ મૂળમાંથી મૂળતંત્ર રચાય છે, તો આ છે ભ્રૂણ મૂળ, કે જેમાંથી મૂળતંત્ર રચાય છે અથવા તો મૂળતંત્રની રચના થાય છે. હવે ખોરાક બીજપત્રમાં સંચિત રહે છે અથવા તો એક વિશિષ્ટ વિસ્તાર બનાવે છે. તો જ્યારે ખોરાક માટે બીજમાં એક વિશિષ્ટ વિસ્તાર થાય, તેને કહેવામાં આવે છે ભ્રૂણપોષ. તો આ છે ભ્રૂણપોષ. ભ્રૂણપોષ એટલે એક વિશિષ્ટ વિસ્તાર કે જ્યાં ખોરાકનો સંગ્રહ થાય છે. ત્યારબાદ જોઈએ તો બીજપત્ર, તો આ છે બીજપત્ર. હવે જોઈએ તો બીજના બે પ્રકાર છે બીજપત્રને આધારે. બીજના પ્રકાર, તો બીજપત્રને આધારે આપણે બીજના પ્રકાર જોઈએ તો તે બે પ્રકારના છે. પહેલામાં છે એકદળી અને બીજો છે દ્વિદળી. સૌથી પહેલા જોઈએ એકદળી. તો એકદળી બીજ અથવા એકદળી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જેમાં બીજમાં એક જ બીજપત્ર હોય. તો અહીં એકદળીમાં એક બીજપત્ર હોય છે, જ્યારે દ્વિદળીમાં નામ પ્રમાણે બે બીજપત્રો હોય છે. તો આમ બીજપત્રની સંખ્યાને આધારે એકદળી અથવા તો દ્વિદળી વનસ્પતિ બને છે. હવે એકદળી વનસ્પતિના ઉદાહરણ જોઈએ તો તે છે મકાઈ, ઘઉં વગેરે. જ્યારે દ્વિદળી છે વાલ, ચણા વગેરે. તો આ તો થયો બીજપત્રને અથવા તો બીજપત્રની સંખ્યાને આધારે વનસ્પતિના અથવા તો બીજના પ્રકાર. હવે જોઈએ ભ્રૂણપોષને આધારે બીજના પ્રકાર. તો ભ્રૂણપોષને આધારે બીજના બે પ્રકાર છે, તેમાં પહેલું છે ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી. સૌથી પહેલા તો જોઈએ ભ્રૂણપોષી બીજ, એટલે એવું બીજ કે જેમાં ભ્રૂણપોષ વિસ્તાર હોય છે. ભ્રૂણપોષ હાજર હોય છે, એટલે કે તેમાં ખોરાકનો સંગ્રહ ભ્રૂણપોષમાં થાય છે.
તેનું ઉદાહરણ છે વાલ, વટાણા, ચણા વગેરે એ ભ્રૂણપોષી છે. જ્યારે અભ્રૂણપોષીની વાત કરીએ તો અભ્રૂણપોષી એટલે એવા બીજ કે જેમાં ભ્રૂણપોષ હાજર નથી. ભ્રૂણપોષ ગેરહાજર અને ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં થાય છે તેવા બીજને કહે છે અભ્રૂણપોષી બીજ. જેમ કે મકાઈ, એરંડીઓ વગેરે. તો આમ બીજના બીજપત્રને આધારે બે પ્રકાર છે, એકદળી અને દ્વિદળી. તેમજ ભ્રૂણપોષ વિસ્તારને આધારે પણ બે પ્રકાર છે, અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી. દ્વિદળી બીજની રચના. દ્વિદળી એટલે કે એવા બીજ કે જેને બે બીજપત્રો હોય છે. હવે દ્વિદળી બીજની રચના આપણે જોઈએ તો તેમાં ઉદાહરણ લઈએ વાલ. વાલનું બીજ એ લાક્ષણિક દ્વિદળી બીજ છે. આકૃતિ જોઈએ. આકૃતિમાં આપણને જોવા મળે છે તેમ સૌથી પહેલા જોઈએ કે કોઈ પણ બીજ હોય તેને આવરણ હોય છે, તેને કહેવામાં આવે છે બીજાવરણ. એ પહેલા જોઈએ વાલનું બીજ અને તેની કેટલીક લાક્ષણિકતા. તો વાલનું બીજ એ કેવું હોય છે? તો કે ચપટું, વૃકાકાર એટલે કે કિડની જેવા આકારનું, વક્ર જેવા આકારનું, વૃકાકાર પીળાશ પડતું સફેદ. તો આ ચપટું, વૃકાકાર, પીળાશ પડતું સફેદ કલરનું વાલનું બીજ એ તેની લાક્ષણિકતા છે. હવે આપણે વાલના બીજની કેટલીક રચના જોઈએ તો સૌથી પહેલા તો જોઈશું કે વાલના બીજ કે જેને આવરણ હોય છે તેને કહેવામાં આવે છે બીજાવરણ. સૌથી બહારની બાજુએ જે બીજાવરણ છે તે છે પીળાશ પડતું બાહ્ય બીજાવરણ. તો આ છે બાહ્ય બીજાવરણ કે જે પીળાશ પડતું હોય છે. આ ઉપરાંત બાહ્ય બીજાવરણ બાદ અંદરનું હોય છે પાતળું પારદર્શક બીજાવરણ. બાહ્ય બીજાવરણની અંદરનું પાતળું પારદર્શક બીજાવરણ. તો આમ વાલના જે બીજાવરણ છે તેના બે પડ છે. બહારનું મજબૂત પડ છે કે જે પીળાશ પડતું છે તેને કહેવાય છે બાહ્ય બીજાવરણ, અને અંદરનું જે પાતળું પડ છે તેને કહે છે પારદર્શક અંતઃ બીજાવરણ. આ ઉપરાંત તેમાં એક હોય છે બીજ કેન્દ્ર. કે જે ડાઘા અથવા તો ચાઠા સ્વરૂપે હોય છે. તો અહીં ક્યાંક હોય છે બીજ કેન્દ્ર કે જે ડાઘ અથવા તો ચાઠા સ્વરૂપે હોય છે. બીજ કેન્દ્ર બાદ હોય છે, સૌથી પહેલા તો આપણે બીજ કેન્દ્ર વિશે જોઈએ તો તે ડાઘ કે ચાઠા સ્વરૂપે હોય છે અને તે બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. તો બીજ કેન્દ્રનું મહત્વ છે કે તે
બીજનું ફળ સાથે જોડાણ દર્શાવે છે અથવા તો બીજનું ફળ સાથે જોડાણ ધરાવે છે. હવે બીજ કેન્દ્રની ઉપર નાનું છિદ્ર હોય છે, તેને કહે છે બીજ છિદ્ર. બીજ કેન્દ્રની ઉપર છિદ્ર હોય છે તેને કહે છે બીજ છિદ્ર. તો આ થયું વાલના બીજનું બાહ્ય આવરણ અને બાહ્ય રચના, કે જેમાં બીજ કેન્દ્ર, બીજ છિદ્ર, અંતઃ આવરણ અને બાહ્ય આવરણનો સમાવેશ થાય છે. હવે જોઈએ વાલના બીજના ભ્રૂણની રચના. તો ભ્રૂણની રચના માટે સૌથી પહેલા જોઈએ તો બે માસલ બીજપત્રો હોય છે. આ છે બીજપત્રો. તો આ બે માસલ બીજપત્રો ગર્ભધરી સાથે જોડાઈને ગોઠવાયેલા હોય છે. ગર્ભધરી એટલે કે જ્યાંથી ભ્રૂણ વિકસવાની રચના થાય છે તે. તો આ છે ગર્ભધરી સાથે જોડાઈને રહેલા હોય છે. આ બીજપત્રો હોય છે માસલ અને સંગ્રહિત ખોરાકથી ભરપૂર, આથી તે ભ્રૂણને પોષણ પૂરું પાડી શકે છે. હવે ગર્ભધરીના એક છેડે ભ્રૂણાગ્ર અને બીજા છેડે ભ્રૂણમૂળ હોય છે. તો કઈ રીતે હોય છે તે જોઈએ તો સૌથી પહેલા તો જોઈએ ભ્રૂણાગ્ર. તો આ છે ભ્રૂણાગ્ર અને આ છે ભ્રૂણમૂળ. એટલે કે ગર્ભધરી છે તેના એક છેડે ભ્રૂણાગ્ર અને બીજા છેડે ભ્રૂણમૂળ હોય છે. હવે ભ્રૂણાગ્ર એ સૂક્ષ્મ પર્ણ વડે સુરક્ષિત હોય છે. ભ્રૂણાગ્ર એ આ સૂક્ષ્મ પર્ણ છે. આ બંને સૂક્ષ્મ પર્ણ વડે ભ્રૂણાગ્ર સુરક્ષિત હોય છે. અને ભ્રૂણાગ્ર માંથી પ્રરોહ તંત્રનું નિર્માણ થાય છે. ભ્રૂણાગ્ર માંથી જ પ્રરોહ તંત્રનું નિર્માણ થાય છે. હવે વૃદ્ધિ અને વિકાસ થાય ત્યારે ભ્રૂણમૂળ માંથી મૂળતંત્ર એટલે કે પ્રાથમિક સ્થાનિક મૂળ અને ત્યારબાદ બીજા અન્ય મૂળનું નિર્માણ થાય છે. તો ભ્રૂણમૂળ માંથી પ્રાથમિક મૂળતંત્ર બને છે. ત્યારબાદ ગર્ભધરીના ભ્રૂણાગ્ર અને બીજપત્રોના જોડાણ વચ્ચેના ભાગને કહે છે ઉપરાક્ષ. એટલે કે ગર્ભધરી અને બીજપત્ર વચ્ચેના જોડાણવાળા ભાગને કહે છે ઉપરાક્ષ. તો ઉપરાક્ષ એટલે કે ભ્રૂણાગ્ર અને બીજપત્રો ના જોડાણ સ્થાન તેને કહે છે ઉપરાક્ષ. ઉપરાક્ષ એટલે કે ગર્ભધરીના ભ્રૂણાગ્ર અને બીજપત્રોના જોડાણ વચ્ચેનો ભાગ. જ્યારે બીજપત્રોના જોડાણ અને ભ્રૂણમૂળ વચ્ચેના ભાગને કહે છે અધિરાક્ષ. તો અહીં આ ભાગ છે અધિરાક્ષ. અધિરાક્ષ એટલે કે બીજપત્રોના
જોડાણ અને ભ્રૂણ મૂળ વચ્ચેનો ભાગ, તેને કહે છે અધરાક્ષ. આમ વાળના બીજમાં કોઈ પણ પ્રકારનો ભ્રૂણ કોષ પ્રદેશ જોવા મળતો નથી. આથી જ વાળના બીજ વિશે કહીએ તો વાળ એ દ્વિદળી અને અભ્રૂણપોષી બીજ છે, કારણ કે તેમાં ભ્રૂણપોષ વિસ્તાર જોવા મળતો નથી અને ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં જ થાય છે.